હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારો નવા વિડીયોમાં. અમે જઈ રહ્યા છીએ દડવા. નાના દડવા કહેવાય. રાજધાની હોટલે બ્રેક કરી છે અને આજ ઘણા બધા અમે જવાના છીએ. બે બોલર આવી ગયા છે, એ અમારા મોદદા પણ છે. અમો દાદાને પૂછીએ ક્યાં જાવ એમ. ક્યાં જાવ અમો દાદા? દડવા જવા જાય છે. અહીંયા અહીં અમારા પપ્પા છે અને અહીંયા એક બીજી ગાડી છે અને હજી બે ઈકા ગાડી છે આગળ વહી ગયા. લગભગ 4-5 બોલેરા, 2-3 ઈકા, લગભગ મેં 150-200 જણા ખસિયા પરિવાર, જેને લાખાતા પરિવાર કહેવાય, એ એક માતાજીનું જોવણ કરાવવા જઈ રહ્યા છે. શેઠ ઉતરો નહીં? શેઠ એકલા શેઠ ઉતરો નહીં? ક્યાં જવાનું છે? મેમ ક્યાં જાવ? આપણે રાંદલમાં દડવા ને જોવરાવા જઈએ. જોવરાવા કઈ પાકી તમારી? લાખાતા પાકી. લાખાતા પાકી કેટલાક જણા છો અંદાજે? 150-200? 147 વધી જાય એ કહેતા નથી. 200 ને આસપાસ પગી જાય. એન્ટ્રી ને લેવું તો જાય ને આમ. મલકી બાબત ત્યાં ક્યાં જાવ? તમે જાવ ના? હા એમ. કેટલા જણા છો? અમે જાવ ઘર. એમ મજા આવી કે? અહીંયા છે અમારા મોટા ભાઈ દિનેશભાઈ ને ભાભી ને, તમને દેખાડું. હાઉ રસિકભાઈ? એટલે મને તો અમારા અહીંયા ભરતભાઈ ને ગુગાભાઈ ને હવે પાણી પીવા લાગી જશે. શું છે પૂરા? રાજધાની હોટલ ને નાસ્તો કરી લઈ. હું કલા ભાઈ કઈ છે કે નાસ્તા પાણી? નાસ્તા પાણી બસ જેને છે દેખાડી દઉં ફાઇનલ તમને. આ અમારે એક જાડીઓ, આનું નામ અમારે જાડીઓ રાખેલું છે. આ છે આપણે ફાઇનલી રાજધાની હોટલ. અહીંયા બધા કપાસની ટુકડી જતી હોય તો પણ અહીંયા બ્રેક કરે. કોઈ પણ ગાડી અહીંયા છે એ સા પાણી રસ્તા માટે બ્રેક કરતા હોય છે. ડ્રાઈવર સાહેબ હું કેલેન્ડરમાં છઉં સા આપણી. અમો દાદા ને ભાઈ સાહેબ જો બધે. અહીંયા એક ઇકો ને અમારે એક બોલેરો બે આવી રહ્યો છે અને ત્રીજો બોલેરો પણ એક પાછળ છે એ અમે તમને દેખાડી. આ ટુ વ્હીલ પણ અમારી જોડે છે અને અમારા ભાઈ ગાડી લઈને આવ્યા. તો ફાઇનલી એક બોલેરો અહીંયા છે. અહીંયા એક બોલેરો છે. બોલા હોલો ભાઈ ગયા છે બોલા. અહીંયા બોલેરો છે અને એક અહીંયા બોલે છે અને ઓલી જાય એ પણ, એ પણ અમારી લે. દડોવા આવી ગયા છે. ફાઇનલી બધા પહોંચી ગયા છે ધણુજા. અને બીજું ખાસ એ કે લગભગ મેં આ લાખાતા પરિવાર જે કહેવાય એ 7-8 સાધન લઈને આવ્યા છીએ. એટલે કે અમને અમે દેખાડી જે જોણ કરાવવા આવ્યા છીએ. અમારે આ દિનેશભાઈ ડ્રાઈવર અને અમારે આ બાઈ છે ને. ત્યારે પણ અમે દેખાડેલું અહીંયા ફરી અમે આખો સ્ટાફ છે અહીંયા દર્શન કરવા આવ્યા છે. ચા પાણીની સુવિધા છે અને સરસ મજાનું મંદિર છે. પણ આજે અમે ફાઇનલી બધા ભેગા થઈ જાય પછી દેખાડી કે 150-200. અને આ અમારા દાદા છે, આપણે પૂછીએ ને લગભગ અમે 150-200 કઈ પાકે આવેલી છે. પોગી જાય એમને મદદ. હા આપણે કઈ પાકે આવ્યા? આપણે
ભૂવા પાસે માતા આપણી પાકી કઈ આપણે લાખાતા પાકી લાખાતા ભાઈ કેટલા જણા આવ્યા આપણે 300 350 તો અંદાજ છે દાદા કહે છે કે 300 જેટલા કુલ ગણીએ તો 300 આસપાસ અમે લોકો આવી જાય કરી રહ્યા છે આ રીતે દર્શન જેમને દોરો બંધાવો એ બંધાવે છે આ રીતે રાંદરમાં હોય છે આવી જશે હજી વડવા પાછળ છે અને હાસો વડવો જ આજ ગોતવાનો છે અમારે આ અમારા વડીલ છે અત્યારે હાલમાં અને હજી પાછળ છે કે નહીં ઘણા બધા નહીં વડીલ પાછળ ના એમ ના એમ કામ કરવું પડે લગભગ 200 થી 250 જણાનો અમારે રસોઈ બનાવવાની છે પછી હાજે બધા આવી જાય પછી તમને દેખાડું તો અહીંયા નવરાત્રિની પણ એવી જ તૈયારી થઈ ગઈ છે અને ગયા વખતે મેં તમને આખો વિડીયો દેખાડ્યો છે તો આજ અમારો જ પરિવાર અમે 200 જણા આવ્યા છીએ નવરાત્રિની તૈયારી પણ થઈ ચૂકી છે તો અમે મોડેથી દેખાડ્યો અમે તો ઘણા બધા સાધન લઈને આવ્યા છે આ છે અમારે બધા મુદ્દા વડીલો બધે આવે છે રસોઈ બનવાનું પણ શરૂ છે શાક બની રહ્યું છે અને બે વાર શાક બનાવવું પડશે એકમાં બધું નહીં અમે એટલે કાશ્મીરી મરચું છે તો મિત્રો ફાઇનલી સામે રોટલા બની રહ્યા છે અહીંયા જમવાનું બનાવે છે રોટલા જોઈ શકો છો તો ફાઇનલી અહીંયા નવરાત્રિની પણ જબરદસ્ત તૈયારી થાય છે ને બધા અમારા માણસો પણ આવી ગયા છે કુલ 8 ગાડી થઈ લગભગ 300 ઉપર પ્લસ આરતી પણ થઈ ગઈ છે અને અહીંયાથી જે નિવેદ કરવા જે લોકો આવ્યા હતા એ નિવેદ પણ કરી દીધા ટૂંક સમયમાં અમે જમવા બધા બેસી જાય છે અમારા ભાઈઓ છે અહીંયા પણ એટલે જ ભાઈઓ મારી પાસે આવું એ મને ખબર છે ને આવું એ મારી અને અહીંયા પણ દર્શન કરી રહ્યા અને ફૂલે ફૂલ નવરાત્રિની તૈયારી હાલે છે અમારે વલકુભાઈ ભુવાજી અને અમારે કેતનભાઈ ભુવા અને આ વાલા ભાઈ કેવા આપણે હા ભાઈ ને અવનેશભાઈ પણ નવરાત્રિની ખૂબ સરસ મજાની તૈયારી કરી રહ્યા છે અમારા કેતનભાઈ ભુવાજીની પણ ફૂલ મહેનત છે અને આ ભાઈનું નામ એક તો કહી ગયા ખુશાલભાઈ બોલકોભાઈ ને હાળા છે ને એમની પણ ખૂબ મહેનત જોવું તો ફાઇનલી અમારે કસિયા પરિવાર એટલે કે લાખાતા પરિવાર અમારો આખી ફેમિલી જમી રહ્યા છે મેં તમને જેમ કીધું હજી તો બાકી પણ છે અને આ છે અમારા બધા વડીલો કેટલા બધા જમી રહ્યા છે લગભગ અંદાજે કહું તો આજે મેં દયાળથી 250 થી 300 અહીંયા અંધારામાં પણ જમ્યા છે અંધારામાં કહી દઉં કોણ કોણ છે તો શું કહેવું લખવા આવ્યો નતો લખવાનો તો આવ્યો
ઝવેર કરતા અંધારામાં બેઠા છે, દેખાય ને ભાઈ? હવે એવું તો જમવા બેઠા છે, પ્રસાદ લેવા પૂરો પણ પ્રતાપ સાહેબ બેઠા છે, પોલીસ પ્રતાપ સાહેબ પોલીસ છે ને? તો ભૂરાભાઈ અમારે કહે છે આ સાહેબ અમારે અમારા પોલીસમાં છે, પ્રતાપભાઈ જસાભાઈ ખસિયા. આ રીતે અમારો ખસિયા પરિવાર લાખાતા પરિવાર, આ ભાઈ પણ ભોવાજી છે અને બધી ભાઈ રહેવાની બેઠી છે. આ એક જ દયાળની ખસિયા પરિવારની એક પાખી એટલે કે લાખાતા પરિવારની પાખી, એક પાખીના માણસો હે નાના મોટી ગણીએ તો 250 ઉપરની રેન્જ છે. બધા ભુવાજી અને જે આપણે અહીંના જસા દાદાના જે ઉપવાસક છે એ અહીંયા બે છે, બાકીના અહીંયા લોકો બે છે. દાદાજીને વધાવવા માટે આ છે ગુલાબની પાખડી, 8-9 કિલો જેટલો છે એ ગુલાબની પાખડી છે. અને એક એક સિંગલ પાખડી કરી નાખવાની, દાદાજી જ્યારે હાજરી કરે ત્યારે એમને વધાવવાના. એનું ધરાય હું બોલી જોઉં કે ખોઈ માં રેવા દઉં તો હું એ ખોઈ મારી કાઢી લઉં તો નથી કેવું મોઢે કેવું વધાવો દાદા, પેત્રી પૂરા એને એમ કે મઢ નું નડે, પણ આથી એને મઢ નું નો નડે તું આવ્યા એને મઢ નું નો નડે એવું હું કઉ ભાઈ. ફાઇનલી આવી ગયા છીએ અમે કડુકા, લેવું તારે એવું
અમે આવી ગયા હતા ખેત તલાપા, જે કડુ કાસે ઈ ધામ છે. બહુ પ્રખ્યાત મંદિર છે. સાહેબ છે, હવે અમે અહીંયા મંદિરે આવ્યા છે, વિનળ દેવી મંદિર ગૌશાળા. એક એ બોલેરો છે, અહીંયા બોલેરો છે, એક અહીંયા બોલેરો છે. ચાર બોલેરા હતા અને ચાર ઇકો ગાડી હતી, કુલ આઠ ગાડી હતી. એમાંથી ત્રણ ગાડી સવારમાંથી અમે યાત્રા કરવા નીકળી જાય પૂરા મોજમાં ને. જો દીના ભાઈઓ, બહુ સરસ મજાનું ધામ છે ને, ડુંગરો પણ નાનો એવો છે. આયુર્વેદિક દવા કેલા સોમનાથ મહાદેવ જઈએ, અંદર દર્શન કરીએ. અહીં ઉભર આપણે અહીં ઉભી રહી અહીંયા ઉભી રહે આપણે દાદા યાર હાલો મેડ આપણા ભાભી ને આરે રાખજો. ઓ ઠીક, તો તાર ભાભી આરે રે. વાહે કાકા, આવે અમારો આખો સ્ટાફ છે. મંદિર દેખાડી પછી આજ અમારી આખી ફેમિલી અમારી પરિવારને આમાં આરે ફરવા મળ્યું છે. કેલા સોમનાથ હવે કરાવી દઉં ફાઈનલ તમને મંદિરના દર્શન. આ છે આપણે મહાદેવનું મંદિર. અહીંયા અમારે પીછલો છે અને જસ્મિતા પણ છે. તો અહીંયા આવી સરસ મેજાની જગ્યા છે, બાબા બધે ફોટા પાડે છે. ભોળાનાથની મૂર્તિ છે અને ફુવારા હોય પણ અત્યારે બંધ છે. પણ નાનો એવો ડુંગર છે, સેલ્ફી પોઈન્ટ છે, ફોટા પાડવા માટેનો. અહીંયા એથી તમને દેખાડી દઉં. તો અહીંયા કંઈક આવું છે સેલ્ફી ફોટા પાડવાનું. અહીંયા છે ભોળાનાથ. પીછું કેવી મજા આવે. તો અમારા અહીંયા લાલવન બાલવન અમારે સેલ્ફી ફોટા પાડે છે. અમારા લાલુન જય ગેલા સોમનાથ. એ પીછું ભોળાનાથ અમારે કેવાય, પ્રખ્યાત ગૌશાળા પણ છે.
આપણે અહીંયા બાબરા ઓટો એટલે બોટા ખાવા જરૂર આવજો. લગભગ ફેમસ મયુર ભજીયા અને એકદમ સ્વાદિષ્ટ. અહીંયા બાબરા ગમે ત્યારે આવો, એકવાર નાસ્તો કરવા જરૂર આવજો. ફૂલ ટેસ્ટી. ચાલો તને કેમ લાગ્યું? આ ભાઈ અમારે એમ કે કરી ફેરે ખાતો એકદમ ફેમસ મયુર ભજીયા. તો મિત્રો, આજનો વ્લોગનો વિડીયો બસ આટલે સુધી જ હતો. તો આ વ્લોગનો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો. અને જો આ વિડીયો ગમો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. અને જો તમે ચેનલમાં હજુ નવા હોય તો ચેનલ જરૂર કરીને સબસ્ક્રાઇબ કરી દેજો. અને તમારા મિત્રો સાથે વિડીયોને વધુ વધુ શેર કરજો. અને તમારા બધા સાથ સહકાર અને સપોર્ટથી ચેનલમાં 900 જેવા સબસ્ક્રાઇબ થઈ ગયા છે. તો તમારો બધાનો દિલથી આભાર માનું છું. તો આવો નવો સપોર્ટ કરતા રહેજો. મળશે ફરીથી નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય રામ અભિર.